આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્યોગોના માટે એક બીજી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ગુજરાત ગેસની ગેસ પોતાના ઉદ્યોગો માટે વાપરે છે ખાસ કરીને મોરબીમાં શ્રમિક ઉદ્યોગ ઉદ્યોગ હોય કે સાઉથ ગુજરાતના અન્ય નાના નાના ઉદ્યોગો હોય માની મુખ્યમંત્રીશ્રીએ આજે સૌ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ માટે ચાર મહત્વના નિર્ણયો લીધા છે પહેલો એવી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જે ગુજરાત ગેસની ગેસ વાપરતી હોય એના માટે માર્ચના બીજા પખવાડિયા એટલે કે સેકન્ડ હાફ ઓફ માર્ચ એમાં જે કોઈ પણ બિલ ડ્યુ થતા હતા એ તમામ બિલોની ડ્યુ ડેટ વધારીને દસમી મે કરવામાં આવી છે એટલે કે પંદરમી માર્ચ પછીના બીજા અઠવાડિયામાં પખવાડિયામાં જે બી ગેસ બિલના ડ્યુ ડેટ આવતા હશે એ તમામ ડ્યુ ડેટને નવા ડ્યુ ડેટ તરીકે દસમી મે ફિક્સ કરવામાં આવ્યું છે બીજું દસમી મેના દિવસે જે કોઈ પણ ગેસના ચાર્જીસ ગુજરાત ગેસના ચાર્જીસ ડ્યુ થાય એને ભરવા માટે ત્રેવીસમી જૂન સુધી ચાર સરખા ફોર્ટ નાઇટલી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે પંદર પંદર દિવસના ચાર હપ્તા કરી આપવામાં આવ્યા છે દસમી મેના દિવસે ગુજરાત ગેસની ગેસ વાપરતી ઔદ્યોગિક યુનિટ્સમાં જે કંઈ પણ ડ્યુ થાય છે બિલની રકમ એને 10મી મેથી 23મી જૂન સુધીમાં ચાર સરખા ફોટ નાઇટલી અઠવાડિયક એટલે કે પખવાડિક હપ્તો થી ભરી દેવામાં આવી શકે 10મીએ ડ્યુ થતી રકમ 23મી જૂન સુધીમાં ચાર સરખા ભાગે સરકાર શ્રીમાં જમા કરાવી શકે ત્રીજું એક મહત્ત્વનો નિર્ણય છે કે જે એમજીઓ છે મિનિમમ ઓફ ટેક જે લેવામાં આવે છે એ એની પણ એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના માટે એમજીઓમાંથી ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે એટલે કે જે ગેસ ન વાપરી શકે કોઈ સંજોગો વસાત તો પણ એમને એક મિનિમમ ફિક્સ્ડ ચાર્જ ભરવા ફરજિયાત રહેતું હોય છે એમાં કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એપ્રિલ મે અને જૂન એમ ત્રણ મહિના માટે એમજીઓમાંથી પણ ગેસ વાપરતી ઉદ્યોગોને વેવર આપવામાં આવ્યું છે આ ત્રીજો મુખ્યમંત્રીશ્રીનો મહત્ત્વનો નિર્ણય છે ચોથો નિર્ણય ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કે જે ગુજરાત ગેસની ગેસ વાપરતી હોય એના માટે જે ઇન્ડસ્ટ્રીઝ લેટ પેમેન્ટ માટે અઢાર ટકા વ્યાજ લેવામાં આવતું હતું રકમની વિલંબિત ચૂકવણી ઉપર અઢાર ટકા વ્યાજ લેવામાં આવતું હતું એને ઘટાડીને દસ ટકા કરવામાં આવ્યું છે એટલે ગુજરાત ગેસનો વપરાશ કરતી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે રાજ્યની બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય જેમાં ગુજરાત ગેસ વાપરવામાં આવતી હોય પહેલી વાત એના ડ્યુ ડેટ દસમી મે નક્કી કરવામાં આવ્યું છે ડ્યુ ડેટના દિવસે જે રકમ ડ્યુ થાય એને ભરવા માટે ત્રેવીસમી જૂન સુધીની મુદત આપવામાં આવી છે જેમાં ચાર સરખા હપ્તાથી દસમી મે અને ત્રેવીસમી જૂનની વચ્ચે એ રકમ ભરી શકશે ત્રીજો એમજીઓ જે લાગુ પડતું હતું એ એમજીઓમાંથી પણ કંપનીઓને એપ્રિલ મે અને જૂન એ ત્રણ મહિના માટે વ્યવહાર આપવામાં આવ્યો છે અને ચોથું જે લેટ પેમેન્ટ ઉપર વ્યાજની દર અઢાર ટકા જેટલું હતું એને ઘટાડીને મુખ્યમંત્રીશ્રીએ દસ ટકા કરવાનું એક મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણયના કારણે ગુજરાતમાં નાની નાની મધ્યમ દરજ્જાની જે ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય સાઉથ ગુજરાતની જીઆઈડીસી વગેરેમાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝ હોય તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કે જે ગુજરાત ગેસનો ગેસ વાપરે છે એમને આ ચાર મહત્વના નિર્ણયોના કારણે ખૂબ જ રાહત થશે એવી અમારી ધારણા અને અપેક્ષા છે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં કોવિડ નાઇન્ટીન પછી નવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થાય વધુમાં વધુ ઉદ્યોગકારો આવીને નવો ઉદ્યોગ લગાવે રોજગારીની તકોનું નિર્માણ થાય અને ગુજરાતમાં બેરોજગારી ઓછામાં ઓછી કરવામાં આવે એના માટે ગુજરાતમાં નવા પ્રોજેક્ટ્સ લાવવા માટેના મહત્વના નિર્ણયો શ્રી દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા એમાં એવું નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કોઈ કંપની નવો પ્રોજેક્ટ લઈને આવે તો બારસો દિવસ સુધી એમને લેબર લોઝમાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ ત્રણ મુદ્દાઓ એવા છે જેમાં કંપનીઓ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ એનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે પહેલું કે મિનિમમ વેજેસ એક્ટનો અમલ કરાવવામાં આવશે એટલે કે કંપનીઓને લેબરર્સને મિનિમમ વેજીસ એટલે કે ન્યૂનતમ વેતન આપવું પડશે બીજું સેફટી ઇન્ડસ્ટ્રીયલ સેફટીના તમામ જે કાંઈ નિયમો છે કાનૂનો છે એનું પાલન કરવામાં આવશે જેથી જે શ્રમિકો છે મજૂરો છે એમના સુખાકારી જળવાઈ રહે અને એમની જાનમાલની સલામતી રહે ત્રીજો જો કોઈ અકસ્માત થાય કોઈ દુર્ઘટના થાય અને કોઈ પણ શ્રમિકને નુકસાન થાય તો એના માટે કંપનીએ નિયમ પ્રમાણે જે કંઈ પણ વળતર કમ્પેન્સેશન ચૂકવવાના રહે છે એ ચૂકવવું પડશે આ ત્રણ મુદ્દાઓ સિવાય બીજો કોઈ પણ લેબર લો નવા ઉદ્યોગો જે ગુજરાતમાં આવશે જેના કારણે રોજગારીની નવી તકો સર્જિત થશે એને એ સિવાયનો કોઈ પણ બીજા કાનૂનમાંથી મુક્તિ આપવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે નવી કંપનીઓ ગુજરાતમાં આવે રોજગારીની તકો સર્જાય એના માટે માત્ર વિદેશથી આવતી કંપનીઓ નહીં પણ ભારતના કોઈ પણ રાજ્યની કોઈ પણ કંપની ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગે અથવા કોઈ પણ સ્થાનિક ઉદ્યોગકાર કોઈ એમએસએમઈ હોલ્ડર એ કોઈ નવી યુનિટ સ્થાપે અને એના કારણે નવું રોજગારનું સર્જન થાય તો એને પણ આ બારસો દિવસની મુદતમાં જે છૂટછાટો આપવામાં આવી છે એનો લાભ સ્થાનિક ભારતના અને સાથોસાથ ભારત બહારના તમામને સમાન રીતે આપવામાં આવશે એટલે જે બારસો દિવસમાં લેબર લોઝમાં ત્રણ મુદ્દાઓ સિવાય સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે એ છૂટછાટનો લાભ માત્ર અને માત્ર વિદેશી કંપનીઓ નહીં પણ ભારતની કોઈ પણ કંપની ગુજરાતની કોઈ પણ કંપની ગુજરાતના કોઈ પણ ઉદ્યોગકાર જો નવો ઉદ્યોગ લઈને આવે નવી કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે નવી કોઈ ફેક્ટરી સ્થાપે અને એના કારણે નવું રોજગારનું સર્જન થાય તો એને પણ એ જ રીતે આ જે કાલી યોજનાની જાહેરાત કરવામાં આવી છે એનો લાભ આપવામાં આવશે એટલે જે બારસો દિવસ સુધી જે લેબર લોજમાં છૂટછાટ આપવાનું જે ખૂબ જ મહત્વાકાંક્ષી નિર્ણય આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં કોવિડ નાઇન્ટીન પછી પણ રોજગારીનું સર્જન થાય નવા ઉદ્યોગો થાય એના માટે લેવામાં આવેલ છે એનો લાભ લેવા માટે ભારતની અને રાજ્યની તમામ ઇન્ડસ્ટ્રીઝને તમામ ઉદ્યોગકારોને તમામ એમએસએમઇ ઓનર્સને અમે નિમંત્રણ આપીએ છીએ આપ નવી યુનિટ્સ સ્થાપો નવી જે સરકારની જાહેરાત છે એનો આપ લાભ લો અને વધુમાં વધુ રોજગારીનું સર્જન ગુજરાતમાં થાય એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ એક બીજી ખૂબ મહત્વની વાત છે ગઈ કાલે ચાર વાગ્યા સુધીના ડેટા અમારી પાસે છે સમગ્ર ભારતમાં મજૂરોને શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે જે કુલ ટ્રેનો ચલાવવામાં આવી છે એની સંખ્યા ગઈકાલે ચાર વાગ્યા સુધીનો સમગ્ર દેશનું ફિગર અમારી પાસે છે એ ત્રણસો ને સત્યાવીસ ટ્રેનો છે તે પૈકી અકેલા ગુજરાતમાં એકસો સુડતાલીસ ટ્રેનો ચલાવવામાં આવી છે જે ટોટલ ત્રણસો સત્યાવીસ ના પિસ્તાલીસ ટકા જેટલી ટ્રેનો થવા જાય છે એટલે કે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો મારફત પરપ્રાંતિય શ્રમિકો મજૂરો જે હાલ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં એકવાર પોતાના વતન ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન જવા માંગે છે આવા શ્રમિકો અને મજૂરોને એકવાર એમના વતનમાં અત્યારે ગરમીની છુટ્ટીઓ પણ છે ત્યારે જવા માંગે છે ત્યારે સરકારે એમના માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી આપી છે ગુજરાતની એકસો સુડતાલીસ ટ્રેનની સામે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં માત્ર ચાલીસ ટ્રેનો ચલાવવામાં આવી છે પંજાબમાં માત્ર સડત્રીસ ટ્રેનો ચલાવવામાં આવી છે તેલંગાણામાં ઓગણત્રીસ ટ્રેનો ચલાવવામાં આવી છે અને રાજસ્થાનમાં માત્ર બે ટ્રેનો ચલાવવામાં આવી છે આ બીજા રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના ચાલીસ પંજાબના સડત્રીસ તેલંગાણાના ઓડત્રીસ ટ્વેન્ટી નાઇન અને રાજસ્થાનના બે એની સરખામણીમાં ગુજરાતમાંથી એકસો સુડતાલીસ ટ્રેનો ચલાવવામાં આવી છે યુપી બિહાર ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવા માટે જે ઓવરઓલ કન્ટ્રીના ફિગરના ફોર્ટી ફાઈવ પર્સેન્ટ થવા જાય છે અને આ જે એક્સરસાઇઝ છે એ કેવી રીતે હાથ ધરવામાં આવે છે એની પણ હું થોડીક આપની સાથે ચર્ચા કરીશ અત્યારે પણ દેશમાં સત્તરમી મે સુધી લોકડાઉનની સ્થિતિ છે કેન્દ્ર સરકારે જે શ્રમિકો લોકડાઉનના સમયે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હતા એને એમના વતનમાં મોકલવા માટે સૌ પ્રથમ બસના માધ્યમથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મોકલી દેવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી હતી આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ભારત સરકારમાં રજૂઆત કરી અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટેની માંગણી કરી શ્રમિક સ્પેશિયલ ટ્રેન એમાં મુખ્યત્વે શ્રમિકોને જ એમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે ગુજરાત બીજા રાજ્યોની સરખામણીમાં ઔદ્યોગિક રીતે ખૂબ જ આગળ છે ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ અને અન્ય તમામ રાજ્યોથી લોકો ગુજરાતમાં રોજીરોટી મેળવવા માટે આવે છે અને ઘણા બધા પરપ્રાંતિઓ જેની સંખ્યા લાખોમાં છે એને ગુજરાતને પોતાનું સેકન્ડ હોમ બનાવ્યું છે ભારત સરકારે આજે જ્યારે કોઈ પણ પ્રકારનો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ હોય સમગ્ર દેશમાં ત્યારે ટ્રેનો આપીને આ શ્રમિકો માટે ખૂબ જ એક સારી સેવા કરી છે અને જે રીતની વ્યવસ્થા જિલ્લા કલેક્ટરો દ્વારા શ્રમિકોને મોકલવા માટે કરવામાં આવી છે એ અદ્વિતીય અને ઐતિહાસિક છે અમારા જે કલેક્ટરશ્રીઓ છે એ રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર બાય સેવન છેલ્લા બે મહિનાથી કોરોનાને લગત આરોગ્યની કામગીરી હોય સેનિટેશનની કામગીરી હોય અન્ન વિતરણની કામગીરી હોય એપ્રિલ મહિનામાં રેકોર્ડ નેવ ટકા કરતાં પણ વધારે પ્રજાને અન્નનું વિતરણ કરવામાં આવ્યું અને એ પણ વિનામૂલ્યે અને હવે ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ખડેપગે કરી રહ્યા છે જ્યારે કલેક્ટર પાસે પર પ્રાંતીય શ્રમિકો પોતાનું નામ નોંધાવે ત્યાર પછી કલેક્ટર એની યાદી જે તે રાજ્યના સિટી પ્રમાણે દાખલા તરીકે ઉત્તર પ્રદેશ હોય તો લખનઉ બનારસ ગોરખપુર આગ્રા બલિયા એ રીતે તૈયાર કરવામાં આવે અને એ યાદી ઉત્તર પ્રદેશ સરકારને મોકલવામાં આવે અથવા બિહાર સરકારને મોકલવામાં આવે અથવા ઝારખંડને મોકલવામાં આવે અથવા ઓડિશાને મોકલવામાં આવે આ યાદી મળ્યા બાદ જે તે સરકાર જે તે જિલ્લા કલેક્ટરને આ યાદી મોકલે છે જિલ્લા કલેક્ટર ડિસિપ્લિયન્ટ સ્ટેટના

અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અથવા અન્ય જિલ્લાના જે જે તે કલેક્ટર એ પછી રેલ મંત્રાલય પાસે કોર્ડિનેટ કરીને ટ્રેનોની માંગણી કરે છે પછી ટ્રેન આપણે તે આવે છે અને જે બારસો લોકોને એક ટ્રેનમાં બેસાડીને મોકલવાનો છે એમના માટે બસની વ્યવસ્થા એમના થર્મલ સ્ક્રીનિંગ થઈ જાય એમને સરખી રીતે રેલવે સ્ટેશન ઉપર લાવવામાં આવે રેલવે સ્ટેશન ઉપર લાવ્યા પછી જે તે બોગીમાં બેસાડવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ફૂડ વોટર એ બધી સગવડતાઓ સાથે એમને જે તે પ્રદેશમાં જે તે જિલ્લામાં મોકલવામાં આવે છે આ એક ખૂબ જ ડિટેલ માઇન્યુટ એક્સરસાઇઝ છે જેમાં કોઓર્ડિનેશનના ઘણા બધા તત્વો છે ઇન્ટરસ્ટેટ કો ગુજરાત ઉત્તર પ્રદેશ કોઓર્ડિનેશન ગુજરાત બિહાર કોઓર્ડિનેશન ગુજરાત ઓડિશા કોઓર્ડિનેશન ગુજરાત ઝારખંડ કોઓર્ડિનેશન પછી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન અમદાવાદ અને બનારસ કોઓર્ડિનેશન અમદાવાદ પટના કોઓર્ડિનેશન એ તમામ કોઓર્ડિનેશન કર્યા બાદ ભારત સરકારના રેલ મંત્રાલયમાંથી ટ્રેનો મેળવવાનું અને પછી પરપ્રાંતિય શ્રમિકોને જાણ કરવાનું અને જાણ થયા બાદ એમને બસમાં બેસાડીને રેલવે સ્ટેશન લાવવામાં આવે જે તે બોગીમાં બેસાડવામાં આવે અને અત્યાર સુધી બસમાં બેસાડીને રેલવે સ્ટેશન લાવીને એમને બોગીમાં બેસાડવામાં આવ્યો હોય એવા એક પણ અવ્યવસ્થાનો દ્રશ્ય કોઈ જગ્યાએ જોવા મળેલ નથી જે થોડા ઘણા દ્રશ્યો એકલ દોકલ આવે છે એ એવા દ્રશ્યો છે જેમાં પરપ્રાંતીય શ્રમિકોએ પોતાના વારની પ્રતિક્ષા કર્યા વગર એમનું જ્યારે ચાન્સ આવે ત્યારે એમને બોલાવવામાં આવે જ છે એ વગર એ રોડ ઉપર આવી ગયા છે મારી સૌને વિનંતી છે કે જો આપ આંકડાની દૃષ્ટિએ જોવા જાઓ તો આજે સમગ્ર ભારતમાં જે કંઈ પણ ટ્રેન શ્રમિકો માટે ચાલી હોય એના પિસ્તાલીસ ટકા ટ્રેનો માત્ર અને માત્ર ગુજરાતમાંથી ચાલી છે અને સંખ્યા એની એકસો સુડતાલીસ થાય છે બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર આવે છે ત્યાં માત્ર ચાલીસ ટ્રેનો ગઈકાલે ચાર વાગ્યા સુધીમાં ચાલી હતી પછી પંજાબ છે ત્યાં માત્ર સડત્રીસ ટ્રેનો ચાલી છે એટલે ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે બધી વ્યવસ્થા કરવામાં આવી છે એ સંપૂર્ણ દ્રષ્ટમાં દેશમાં સૌથી શ્રેષ્ઠતમ વ્યવસ્થા છે અમે માનીએ છીએ કે ગુજરાતના વિકાસમાં પરપ્રાંતિય શ્રમિકો મજૂરોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે એ અમારા માટે અમારા ભાઈઓ અને બહેનો છે પરંતુ એમના મનમાં કોરોનાના કારણે એક વખત પોતાના વતનમાં જઈ આવવાની જે ઈચ્છા છે એના માટે મુખ્યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી છે કે શ્રમિકોને એમના વતનમાં પહોંચાડવા માટે મોકલવા માટે અને આ શ્રમિકો પણ એકવાર વતન જઈને પોતાના સગા સંબંધીઓ માતા પિતા ભાઈઓ બહેનોને મળીને પાછા આપણે ત્યાં આવવાના છે રોજીરોટીના તલાશમાં અને આપણા માટે ગૌરવનું વાત છે કે આપણો પ્રદેશ એક ઇન્ડસ્ટ્રીયલ પ્રદેશ છે જ્યાં ભારતના અલગ અલગ પ્રાંતોથી લોકો આવે છે હળીમળીને રહે છે અને સંપૂર્ણ દેશને જે કોઈ પણ જરૂરિયાતમંદ શ્રમિક હોય મજૂર હોય એને રોજીરોટી ગુજરાતમાંથી મળે છે આપણે પ્રગતિશીલ છીએ ઉદ્યોગશીલ છીએ અને ફરી વખત જ્યારે એમને આવવાનું થશે લોકડાઉન ખોલ્યા પછી ત્યારે પણ એની પછીની જે કાંઈ પણ વિગતો હશે એ આપવામાં આવશે એક વખત એ પોતાના પ્રદેશમાં જવાની જે ઈચ્છા છે એમને સરકાર સંપૂર્ણપણે એમની સાથે છે મેક્સિમમ ટ્રેનો અત્યાર સુધીમાં દોડાવવામાં આવી છે ગઈકાલ સુધીમાં એકસો ત્રીસ ટ્રેનો તો રવાના પણ થઈ ગઈ હતી જેમાં યુપીની પંચ્યાસી બિહારની એકવીસ ઓડિશાની સોળ ઝારખંડની ચાર એમપીની ચાર અને મોટા શહેરોના જોવા જઈએ તો સુરતમાંથી અડતાલીસ ટ્રેન અમદાવાદમાંથી એકત્રીસ ટ્રેન વડોદરામાંથી બાર ટ્રેન નડિયાદમાંથી ચાર ટ્રેન રાજકોટમાંથી છ ટ્રેન પાલનપુર મોરબી જામનગર ગોધરા અને આણંદમાંથી તમામમાંથી ત્રણ ત્રણ ટ્રેન ગઈકાલ સુધીમાં રવાના કરવામાં આવી ગઈકાલ સુધીમાં ગુજરાતમાંથી દોઢ લાખ કરતાં પણ વધારે શ્રમિકોને એમના વતનમાં મોકલવામાં આવ્યા છે એમની ચોક્કસ સંખ્યા એક લાખ છપ્પન હજાર થવા જાય છે આજે જે ચાલીસેક ટ્રેનો રવાના થશે એ ટ્રેનના માધ્યમથી બીજા અડતાલીસ હજાર લોકો એ યુપી બિહાર ઝારખંડ ઓડિશા એમપી વગેરેમાં જવાના છે એટલે આજે રાત સુધીમાં બે લાખ ચાર હજાર જેટલા શ્રમિકો પરપ્રાંતિય મજૂરો જે પોતાના વતનમાં એકવાર કોરોનાના પરિસ્થિતિમાં જઈને એમના બંધુ બાંધવોને મળવા માંગે છે એની સંખ્યા આજે રાત સુધીમાં બે લાખ ચાર હજાર જેટલી થઈ જવાની છે અને એના માટે જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર સરકાર અમારા મુખ્ય સચિવશ્રી મુખ્યમંત્રી શ્રી એ તમામ એક એક વ્યવસ્થા ઉપર જાતે એ નજર રાખી રહ્યા છે એમાં कोई पर प्रकार की अव्यवस्था नहीं कोई प्रकार की अंधाधुंधी नहीं मारी मारा परप्रांतीय भाइयों और बहनों ने मारी एकज विनती जब तक आप चाहेंगे तब तक आपको हम आपके प्रदेश में भेजने की सारी व्यवस्थाएं करेंगे उत्तर प्रदेश के रहने वाले लोग बिहार के रहने वाले लोग झारखंड के रहने वाले लोग उड़ीसा के रहने वाले लोग मध्य प्रदेश के रहने वाले लोग और भारत के अलग अलग राज्यों के रहने वाले लोगों को मेरा सरकार की तरफ से अनुरोध है कि जिस तरह से पिछले चार पांच दिनों में हमने दो लाख से ज्यादा श्रमिकों को भेजने का एक बहुत ही महत्वपूर्ण कार्य बहुत ही मुश्किल कार्य इतने अच्छे से पूरा किया है आने वाले दिनों में जिनकी भी इच्छा होगी हमें पता है कि गर्मियों की छुट्टियों में सभी लोग एक बार अपने घर जाना चाहते हैं और अभी कोरोना की परिस्थिति के कारण आपकी भी इच्छा होगी कि आप अपने देश में जाएं, गाजीपुर जाएं, बलिया जाएं, पटना जाएं, आगरा जाएं, बरेली जाएं। आपको वापस अपने राज्य में भेजने के लिए राज्य सरकार पूरी तरह से प्रतिबद्ध और कृतसंकल्प है हमें आपनी साथ छे इटले कोईपन जातनी चिंता करा वगैरह आप निश्चिंत रह सो कि ज्या सुधी આપની ઈચ્છા આપના વતનમાં જવા માટેની હશે ત્યાં સુધી આ ટ્રેનોના માધ્યમથી અમે આપને આપના વતન આપના બાંધવો મિત્રો પરિવારને મળવા માટે અમે મોકલતા રહેશું આ એક લાંબી જટિલ પ્રક્રિયા છે પરંતુ અમને આ વાતનું ગૌરવ છે કે ગુજરાતમાં સમગ્ર દેશ કરતાં વધારે ટ્રેનો ચલાવવામાં આવી છે ટ્રેનોની જે અત્યાર સુધીનું પરિવહન થયેલ છે એમાં ગુજરાતનો હિસ્સો પિસ્તાલીસ ટકા છે અને હજુ પણ આવનારા દિવસોમાં વધુમાં વધુ ટ્રેનોના માધ્યમથી લોકોને એમના વતનમાં મોકલવા માટેની તમામ તૈયારીઓ મુખ્યમંત્રી શ્રીની સૂચનાને આધીન કરી લેવામાં આવી છે એક બીજી મહત્વની બાબત છે કે ગુજરાતના જે લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ બીજા દેશોમાં લોકડાઉનના કારણે ફસાયેલા હતા એને લાવવા માટે દસમી તારીખથી નું આગમન થવાનું છે સૌ પ્રથમ સિંગાપુરથી ફ્લાઇટ દસમી તારીખે આવશે એમાં બસો ને તેતાલીસ યાત્રિકો છે બારમી તારીખે એટલે કે અગિયાર અને બારની મધ્યરાત્રિમાં દોઢ વાગે ફિલિપાઈન્સની થી ફ્લાઇટ લેન્ડ થવાની છે અમદાવાદમાં એમાં પણ ટુ ફોર્ટી થ્રી પેસેન્જર્સ આવવાના છે બારમી તારીખે વહેલી સવારે ચાર વાગે યુએસએની ફ્લાઇટ લેન્ડ થવાની છે એમાં એકસો સુડતાલીસ યાત્રિકો છે પછી તેરમી તારીખે વહેલી સવારે વન ફોર્ટી ફાઇવ એ એમ યુકેની ફ્લાઈટ લેન્ડ થશે એમાં ત્રણસો સત્તર યાત્રિકો છે અને તેરમી તારીખે રાત્રે ત્રેવીસ પંદરે કુવૈતની ફ્લાઇટ આવે છે એમાં એકસો ઓગણપચાસ યાત્રિકો અમદાવાદ આવવાના છે એના માટે થર્મલ સ્ક્રીનિંગ આરોગ્યનું પરીક્ષણ પછી ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનને મોકલવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે અને જ્યારે વિદેશથી ગુજરાતના લોકો અહીંયા આવે ત્યારે એમના આરોગ્ય અને એમને રહેવા માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે સંપૂર્ણપણે પૂર્ણ કરી છે ધન્યવાદ